હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વિડિયો. તો મિત્રો, આજે હું તમને લઈ જઈશ એવા ગામમાં જ્યાં એક પણ મકાન દબાવાળું નથી. તમને આ વાત સાંભળીને થોડું આશ્ચર્ય થશે, પણ તો આ હકીકત છે. તો ચાલો જઈએ તે ગામમાં, કેમ દાવાળા મકાન નથી અને તેના પાછળનું તાત્પર્ય પણ શું છે. તો શરૂ કરીએ આપણા વિડીયોની સફર તમારી સાથે, તમે પણ ચાલો. એ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું પેપરુ ગામ, અને આ ગામમાં એક પણ મકાન દબાવાળું નથી. બનાસકાંઠા જિલ્લાના પેપરુ ગામમાં 750 વર્ષ જૂની પરંપરાને આજે પણ લોકો નિભાવી રહ્યા છે. આ ગામના લોકો વર્ષો જૂના નકરંગ ભગવાનના કોલને આજે પણ જાળવી રહ્યા છે. આજે પણ ગામમાં એક પણ ધાબાવાળું મકાન જોવા મળતું નથી. આ ગામમાં ભારતીય સંસ્કૃતિ મુજબ ગામના તમામ ઘર નળિયાવાળા જોવા મળે છે, કેમ કે આ ગામમાં ધાબાવાળું મકાન બનતું નથી. અને જો ધાબાવાળું મકાન બનાવે તો શું થાય છે, આવો જાણીએ. બનાસકાંઠા જિલ્લાના ભીલડી શહેરથી 15 કિમીના અંતરે આવેલું પેપરુ ગામ ઐતિહાસિક વારસો ધરાવે છે. 4500ની જનસંખ્યા ધરાવતા ગામમાં 800થી વધુ ઘરો આવેલા છે, જેમાં તમામ સમાજના લોકો રહે છે. પરંતુ પેપરુ ગામમાં આજે પણ કોઈ દાબાવાળું મકાન બનાવી શકતા નથી. એક લોકવાયકા પ્રમાણે પેપરુ ગામમાં 750 વર્ષ પહેલાં કોઈ નાથ બાપજી દ્વારા નકરંગ ભગવાનનો પાટ લાવવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે. ગામ લોકો જ્યાં ભજન મંડળ અને ગરબા કરતા હતા તે જગ્યા પર ભગવાનનો પાઠ મૂકવાયો હતો, પરંતુ નાનું મંદિર બનાવી પાઠની બાપજી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ સમય જતાં નકરંગ ભગવાનના જૂના મંદિરથી પાઠ અને ઘોડાઓ ગામને ગોદરે લાવી વિશાળ મંદિરનું બાંધકામ શરૂ કર્યું, અને વિશાળ કિલ્લો બનાવેલો આજે પણ હયાત છે. ત્યારથી લઈને આ દિન સુધી ગામમાં એક પણ મકાન ધાબાવાળા બન્યા નથી. નકરંગ ભગવાનનું મંદિર ધાબાવાળું હોવાના કારણે વર્ષો બાદ પણ ગામમાં ધાબાવાળું મકાન બનાવી શકતા નથી. પણ વ્યક્તિ ગામમાં ધાબાવાળું મકાન બનાવે છે તો તેને થોડા સમય બાદ તે મકાનને તોડવું પડતું હોય છે. વર્ષોથી રહેતા લોકો આજે પણ ગામમાં ધાબાવાળા મકાન બનાવતા નથી, જેથી કરીને આજે ગામમાં કે સીમમાં તમામ મકાનો નળિયાવાળા અથવા સિમેન્ટના પતરાવાળા હોય છે. પેપરુ ગામમાં નકરંગ ભગવાનના મંદિરે બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે મોટો મેળો ભરાય છે. 100 કિલોમીટરથી દૂરથી લોકો શ્રદ્ધાના ભાવથી નકરંગ ભગવાનના પાઠના દર્શન કરવા આવે છે. પૌરાણિક ઇતિહાસ મુજબ બેસતા વર્ષની રાત્રે મૂળેઠાના દરબારો 200થી વધુ ઘોડા ઉપર સવાર થઈને આવે છે, જે અવસરને જોવાનો પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. તેમજ દર બીજના દિવસે પણ પેપરુ ગામમાં મેળો ભરાય છે, અને મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી નકરંગ ભગવાનના દર્શન માટે આવે છે. નકરંગ ભગવાનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવે છે.
આ ઉપરાંત અહીં જે પણ માનતા રાખવામાં આવે છે તે માનતા ચોક્કસ પૂરી થાય છે. તો ગુજરાતનું આ એવું ગામ જ્યાં એક પણ ધાબાવાળું મકાન નથી અને ત્યાં ભગવાન નકરંગ બિરાજે છે, તો ચોક્કસ આ મંદિરનો ઇતિહાસ જાણ્યા પછી ચોક્કસ એકવાર મુલાકાત લેવા આવજો. અને અદ્ભુત જગ્યા છે, તો તમે તમારી ફેમિલી સાથે ફ્રેન્ડો સાથે ચોક્કસ એકવાર અહીં આવજો. આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો. થેન્ક યુ.